आधार पान कार्ड ने लिंक करवू जरूरी छे। सोशियल मीडिया में गुजरात हाईकोर्ट ना चुकादाना नामे वायरल थयेलो मैसेज साचो छे के खोटो, आजकाल दरेक जग्याए बस एक ज चर्चा छे के तमे पान कार्ड साथे आधार कार्ड लिंक करावियु छे के नहीं। तो साथे एवी पण चर्चा छे के 31 मार्च सुधी में आ बन्ने दस्तावेजो लिंक करवामां नहीं आवे तो पान कार्ड निष्क्रिय थई जशे, एटले के इनएक्टिव थई जशे। तो आ बधानी वच्चे गुजरात हाईकोर्टना महत्वना चुकादा साथे एक मैसेज पण वायरल थई रह्यो छे कि पान ने आधार कार्ड साथे लिंक करवू फरजियात नथी। त्यारे शुं आ मैसेज साचो छे के खोटो, શું આધાર સાથે પાન કાર્ડ લિંક કરવું ફરજિયાત નથી? આવો જાણીએ શું છે વાયરલ મેસેજમાં। હાઈકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે। આ ચુકાદો ન આવે ત્યાં સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો નિયમ લાગુ પાડી કરદાતાને રિટર્ન ભરતા અટકાવી શકાય નહીં। તેમજ સુપ્રીમ કોર્ટનો પણ આ બાબતે ફેસલો બાકી હોવાથી આ નિર્ણય લાગુ ન કરી શકાય। પરંતુ આવા લખાણ સાથે વાયરલ થયેલો મેસેજ તદ્દન ખોટો છે। જી હા, હાઈકોર્ટે પોતે આ અંગે સ્પષ્ટતા કરી છે। આધાર અને પાન કાર્ડ લિંક કરવા મામલે અગાઉના ચુકાદાનો કોઈ આધાર નથી। આ ચુકાદાના આધારે કોઈ આધાર અને પાન કાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં, એટલે કે વહેલામાં વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું હિતાવહ છે। અને હાલ 31 માર્ચ સુધીમાં પાન અને આધાર લિંક કરાવવા માટે 1000નો ચાર્જ છે તે વસૂલ કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા પણ પાન કાર્ડને સરળતાથી આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો, આવી રીતે પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકો છો। ઇન્કમ ટેક્સની ઈ ફાઇલિંગ www.incometax.government.in વેબસાઇટ પર જાઓ, ડાબી બાજુમાં ક્વિક લિંકનું ઓપ્શન જોવા મળશે, લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો અને હવે પાન આધાર નંબર છે તે સબમિટ કરો। ત્યારબાદ જાણકારી ભરવા માટે ઓટીપી આવશે, ઓટીપી દાખલ કર્યા પછી તમારો આધાર પાન લિંક થઈ જશે। શું તમારે માત્ર સ્ટેટસ જાણવું છે કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં? તો સૌપ્રથમ www.incometaxindiafiling.government.in વેબસાઇટ પર જાઓ, ત્યારબાદ ક્વિક લિંક્સ પર જઈને લિંક આધાર પર જાઓ, જ્યાં નવું પેજ ખુલશે જેમાં સ્ટેટસ જાણવા માટે અહીં ક્લિક કરો તેવો ઓપ્શન હશે। આ હાઈપર લિંક પર ક્લિક કરીને તમારે પાન અને આધાર કાર્ડની વિગતો ભરવાની રહેશે। વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો, ક્લિક કર્યા પછી તમને પાન અને આધારના લિંકનું સ્ટેટસ છે તે ખબર પડી જશે। આ સિવાય તમે મેસેજ દ્વારા પણ પાન અને આધાર કાર્ડને લિંક કરી શકો છો। તેના માટે તમારે 567678 અથવા 561661 પર મેસેજ કરવાનો રહેશે। ધારો કે તમારા પાન કાર્ડનો નંબર ABCDEF1234F છે, તો તમારે આ રીતે મેસેજ લખીને મોકલવાનો રહેશે। SMS મોકલ્યા બાદ તમારા પાન કાર્ડના સ્ટેટસ લખેલો SMS તમને મળી જશે। આ ઉપરાંત તમે પાન સેવા કેન્દ્ર પર જઈને સરળતાથી પાન અને આધાર કાર્ડને લિંક કરી શકો છો। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની તારીખ ઘણી વખત લંબાવી છે અને હવે તેની તારીખ લંબાવીને છેલ્લી 31 માર્ચ 2023 રાખી છે। જો તમે આ તારીખ સુધીમાં તમારા પાનને આધાર સાથે લિંક નહીં કરો તો તમને આવકવેરું ભરવા, બેંક વ્યવહારો કરવા, શેર ખરીદવા અને વેચવા વગેરેમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। શા માટે લિંક કરવાની જરૂર પડી? ફાઇનાન્સ એક્ટ 2017 એ આવકવેરા અધિનિયમ 1961માં એક નવી કલમ 139A ઉમેરી છે, જે હેઠળ પાન માટે અરજી કરતી વખતે
अथवा 1 જુલાઈ 2017 થી આવકનું વળતર રજૂ કરતી વખતે તમારો આધાર નંબર ટાંકવો ફરજિયાત રહેશે। જો તમે હજુ સુધી પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમને બાદમાં નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે। પાન કાર્ડ એટલે આપણો પરમેનન્ટ એકાઉન્ટ નંબર, જે ભારત સરકારના સૌથી મહત્વના પુરાવા તરીકે એક ગણાય છે અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડ દેવડ માટે આ પુરાવો છે। જ્યારે આધાર કાર્ડની વાત કરીએ તો આપણે ભારતના નાગરિક છીએ તેનો સૌથી મોટો પુરાવો એટલે આધાર કાર્ડ, અને આજકાલ દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડતી હોય છે। આવકવેરા વિભાગની જાહેરાત અનુસાર જો તમે 31 માર્ચ પહેલા આધાર અને પાનને લિંક નહીં કરો તો પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે। હાલ આ બંને દસ્તાવેજ લિંક કરવા માટેનો ચાર્જ 1000 રૂપિયા છે। આટલું જ નહીં, 31 માર્ચ બાદ જેમના પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તેમના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે। તો સાથે જ જ્યાં પણ તમે પાન કાર્ડનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરો છો તે પણ શક્ય નહીં બને। આથી વહેલામાં વહેલી તકે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે।